નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ બાર વિષય આંકડા શસ્ત્ર તમારે હવે પ્રથમ વાર્ષિક પરીક્ષા લેવા ઓક્ટોબર બે હજાર એકવીસમાં તો એની તૈયારી ભાગરૂપે અહીંયા તમારે માટે પ્રશ્નપત્ર મૂકેલું છે પ્રથમ પરીક્ષા માટે તો એ આપણે જોઈશું

જે પ્રશ્નપત્ર છે એમાં પણ ચાર ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો ચાલો પ્રશ્નપત્ર જોઈ લઈએ તો પ્રથમ વાર્ષિક પરીક્ષા ઓક્ટોબર બે એકવીસ તારીખ છે ત્રેવીસ દસ બે હજાર એકવીસ શનિવાર ધોરણ બાર વિષય આંકડા શસ્ત્ર સમય રહેશે બે થી પાંચ કુલ ગુણ છે સો

તો સી જવાબ આવશે પાંચમો પ્રશ્ન પૂછેલો છે જો બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સબંધ મળી ઓપ્શન આપેલા છે સાચો ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે છઠ્ઠો ઓપ્શન પૂછેલું છે કે ક્રમાંક સબંધાક ગણતરીમાં જો કોઈ અવલોકન પાંચ વખત પુનરાવર્તન થાય તો સીએફની કિંમત કેટલી થાય તો એ ઓપ્શન આપશે દસ સાતમો પ્રશ્ન પૂછેલું છે નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયુજીત રેખા કઈ રીતે મેળવાય છે ન્યૂનતમ વર્ગોની રીત એ ઓપ્શન આવશે આઠમો પ્રશ્ન પૂછેલું છે y ની x પર ની નિયત સંબંધ 2x 3y 50 બરાબર 0 હોય તો byx ની કિંમત કેટલી થાય તો જવાબ આવશે d 2/3 9 ઓપ્શન નો વિકલ્પ પૂછેલો છે હડતાલ કારણે જો કોઈ કંપનીના ઉત્પાદનમાં ઉત્પાદન માં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવી છે તો બી ઓપ્શન યાદ જ છે દસમો વિકલ્પ પૂછેલો છે મોસમી વધઘટોનો આવર્તનનો ગાળો કેટલો હોય છે તો એક વર્ષથી ઓછો વિભાગ બી જોઈએ નીચે આપેલા અગિયાર થી વીસ સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે તો મિત્રો અહીંયા પણ તમારે વિભાગ બી માં દસ નાના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે દસ ગુણ રહેશે અગિયારમો પ્રશ્ન જોઈએ તો સૂચક આંકની વ્યાખ્યા આપો બારમું જોઈએ તો કઈ પદ્ધતિમાં સૂચકાંકની રચનામાં આધાર વર્ષ તરીકે વર્ષ બદલાતું રહે છે તેરમું છે કે સુરેખ સહ સંબંધ એટલે શું ચૌદમો પ્રશ્ન છે કે સહ અભ્યાસની રીતો જણાવો પંદરમો ઓપ્શન છે જો આર બરાબર જીરો પોઈન્ટ પાંચ એસએક્સ બરાબર બે અને અને એસવાય બરાબર ચાર હોય તો નિય સંબંધા બીની કિંમત શું થશે સોળમો પ્રશ્ન છે સુરેખ નિય સંબંધ મોડેલ જણાવો સત્તરમો પ્રશ્ન છે આર સ્ક્વેર બરાબર એક કિંમત કઈ બાબતો નિર્દેશ કરી છે અઢારમો પ્રશ્ન પૂછેલો છે સામાયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવવામાં આવી છે ઓગણીસમો પ્રશ્ન પૂછેલો છે સામાયિક શ્રેણીના વલણ માપવાની ઋતુમાં નામ આપો વીસમો પ્રશ્ન પૂછેલો છે દીર્ઘકાલીન ઘટકની બીજા કયા નામે ઓળખવામાં આવી છે વિભાગ સી જોઈએ ત્યારબાદ નીચે આપેલા એકવીસ થી ત્રીસ સુધીના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેક પ્રશ્નના બે ગુણ છે વિભાગ સી ટોટલ વીસ ગુણ રહેશે દરેક પ્રશ્નના બે ગુણ રહેશે

માહિતી આપેલ છે ઔદ્યોગિક સમૂહના સૂચક બે હજાર સત ના એપ્રિલ માસની માહિતીના આધારે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક શોધો નીચે માહિતી આપેલ છે જવાબ આવશે બસો છવ્વીસ છપ્પન પ્રશ્ન છે નીચેની માહિતી પરથી આરની કિંમત શોધો વિગત આપેલ છે મધ્યક આપેલ છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો આપેલ છે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકારનો સરવાળો પણ આપેલો છે તો આનો ઉપયોગ કરીને તમારે r ની કિંમત શોધવાની રહેશે એના અથવામાં તમારે એક પ્રશ્ન પૂછા છે ધ્યાન રાખજો 33 ના પ્રશ્નનો એક દાખલો પૂછા છે એના અથવામાં એક પ્રશ્ન પૂછા છે એમાં તમારે સહસંબંધાકના ગુણધર્મો એ મોસ્ટ એમપી પ્રશ્ન છે તો 38 નો પ્રશ્ન છે કે નોકરી માટે આવેલા પાંચ ઉમેદવારોના ઇન્ટરવ્યુને આધારિત બે નિષ્ણાતોએ આપેલા ક્રમ પરથી

મેળવું જો એક્સ બરાબર દસ હોય તો વાયની અંદાજિત કિંમત મેળવું જવાબ આવશે બાર પોઈન્ટ સડસઠ સડત્રીસ નો પ્રશ્ન છે એક સહીલ મોટર સંખ્યા છે તે અને અનુમાનો મેળવવા માટે સુરિક વલણ સમીકરણ વાય વાયકે બરાબર સત્તાવન પોઈન્ટ બાર પ્લસ નવ પોઈન્ટ છે તો દરેક વર્ષની વલણ કિંમત શોધો જવાબ આવશે એકસો વીસ પોઈન્ટ ચોપન ઓગણત્રીસ પોઈન્ટ છ નીચે આપેલું છે માહિતી એના અથવામાં પૂછાય છે એક પ્રશ્ન ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો તો મિત્રો સડત્રીસમો પ્રશ્ન પૂછાય છે એના અથવામાં એક બીજો પ્રશ્ન પૂછાય છે એક દાખલો અને એક પ્રશ્ન તમને ગમે એ તમે તૈયાર કરી શકો છો પ્રશ્ન આ પ્રમાણે પૂછાય છે ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો અડત્રીસમો પ્રશ્ન છે એક કંપનીના વેચાણ દસ લાખ રૂપિયામાં નીચેની માહિતી પરથી ત્રણ વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવવું ત્યારબાદ વિભાગ ઈ નીચે આપેલા 39 થી 42 સુધીના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે વિભાગ ઈ ટોટલ 16 ગુણનો રહેશે 39મો પ્રશ્ન સૌપ્રથમ આપણે જોઈ લઈએ વર્ષ બીજા 10 ની આધાર વર્ષ લઈ 2012 ની જુદી જુદી વસ્તુના અંગેની માહિતીનો ઉપયોગ કરીને સામાન્ય સૂચકાંક શોધો વસ્તુ ઈ કમ વર્ષ બીજા 10 નું ભાવ વર્ષ 2012 નું ભાવ આપેલું છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન જોઈએ અમદાવાદ શહેરના ચાના ભાવ અને કોફીના ભાવ માહિતી નીચે મુજબ છે તો એના પરથી તમારે આ પરથી ચા અને કોફીના ભાવ વચ્ચેનો સહસંબંધ શોધો તો જીરો પોઈન્ટ ચોસઠ જવાબ આવશે તમે ધ્યાન રાખજો એકતાલીસમો પ્રશ્ન છે કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલ અભ્યાસક્રમમાંથી નીચેની માહિતી મળી છે તો એમાં તમારે આ પરથી વાય પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને ખાતરનો વપરાશ ત્રણસો કિગ્રા થયો હોય ત્યારે હેક્ટર દીઠ પાકનું ઉત્પાદન શોધવાનું રહેશે ખાતરનો વપરાશ દસ કિગ્રા છે કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલ વાય છે તો આ માહિતી પરથી તમારી રકમમાં જણાવ્યા પ્રમાણે નિયત સંબંધ રેખા મેળવવાની છે આગળ જોઈએ અથવામાં પ્રશ્ન પૂછેલો છે એક સહીના કાપડના ધંધામાં દસ પેઢીના સરેરાશ વાર્ષિક નફો અને સરેરાશ વાર્ષિક ખર્ચ નીચે મુજબ છે તો આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની રહેશે તો વિગત છે મધ્યક છે પ્રમાણિત વિચલન છે સહવિચરણ છે તો એના પરથી તમારે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની રહેશે આગળ જોઈ લઈએ આપણે બેતાલીસમો પ્રશ્ન છે નીચેની માહિતી પરથી સુરેખ વલણનું રેખાનું અનવાયોજન કરી વર્ષ બે માટે વલણની કિંમતનું અનુમાન કરો તો વર્ષ છે પ્રવાસીઓની સંખ્યા આપેલ છે તો આ માહિતી પરથી તમારી વલણની કિંમતનું અનુમાન કરવાનું રહેશે જવાબ છે છત્રી વિભાગ એપ જોઈ લઈએ નીચે આપેલા તેતાલીસ થી છેતાલીસ સુધીના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવો દરેક પ્રશ્નના પાંચ ગુણ રહેશે વિભાગ એપ ટોટલ રહેશે પ્રશ્ન જોઈ લઈએ આપણે નીચેની માહિતી પરથી વર્ષ બે હાજર આધાર વર્ષ લઈ બે હાજર સત્તર માટે લાશપેર પાસે અને સૂચક રકમ આપેલ છે સંપૂર્ણ માહિતી આપેલ છે એના પરથી આઈ એલ આઈપી અને આઈ શોધવાનું રહેશે જવાબ આપેલા છે એકસો ચાલીસ પોઈન્ટ એકસો ઓગણચાલીસ એકસો ઓગણચાલીસ પોઈન્ટ જવાબ આપશે

છેતાલીસમો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન જોઈ લઈએ એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુ દરની માહિતી પરથી સૂર્ય વલણના સમીકરણનું અનુમાયોજન કરો અને તે પરથી વર્ષ બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન શોધો વર્ષ અને મૃત્યુદર માહિતી નીચે આપેલ છે કોષ્ટકમાં એનો ઉપયોગ કરીને તમારે બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન શોધવાનું રહેશે તો તમે નીચે રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે છે એને ક્લિક કરી લો બાજુમાં નાનું બે લાઈકન હશે એને પણ ક્લિક કરી લો જેથી આનું સોલ્યુશન વિડીયો મૂકીએ અથવા તમારે સામાન્ય પ્રવાહમાં અન્ય કોઈ વિષયના પેપર્સ અને એના સોલ્યુશન મૂકી તો સૌ પ્રથમ તમારે મોબાઈલના અંદર નોટિફિકેશન મળે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી વિડીયો જોવા આભાર